આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી વોટ બેંકને મજબૂત કરવા માટે છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઘેરના મેળામાં રાજ્યના મુખ્યમંત્રી આદિજાતિ અને પ્રવાસન મંત્રી ગણપત વસાવા સહિત સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હોવા છતાં ઘેરના મેળામાં માનવ મહેરામણને વહીવટી તંત્ર મોટી સંખ્યામાં માનવ મહેરામણ એકત્રિત કરવામાં નિષ્ફળ રહ્યું. સભાસ્થળના ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્રકારના કલર ઉડાડવામાં આવતા વિવિધ રંગોથી સભાસ્થળનું ગ્રાઉન્ડ રંગાઈ ગયું. વિવિધ પ્રાંતની ટુકડીઓ દ્વારા નૃત્યનું પ્રદર્શન કરાયું. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ઘેર ઉત્સવનું આયોજન કરાયું હોવા છતાં આદિવાસી પ્રજા એમના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં આવી નહોતી. ખેરૈયાઓની ટુકડી મંડપની આજુબાજુ નાચતી જોવા મળી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈ ક્વાંટ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ખેર રંગ ઉત્સવના મુખ્યમંત્રીના સભાસ્થળે માનવ મહેરામણ ખૂબ ઓછું જોવા મળ્યો. મુખ્યમંત્રીના સભાસ્થળે કલર ઉડાડવામાં આવતા મંડપમાં ઉપસ્થિત પ્રજા બહાર જતી રહી. સરકારનો આશય આદિવાસી વિસ્તારમાં ઘેર રંગ ઉત્સવ કરવાનો આશય તો સારો હતો, પરંતુ આદિવાસી વિસ્તારમાં મુખ્યમંત્રીને સાંભળવા માટે આગેવાનો અને લોકો આવ્યા હતા. તેઓ સારા કપડાં પહેરીને આવ્યા હોવાથી ચારે તરફ કલર ઉડતા આગેવાનો પણ મુશ્કેલીમાં મુકાયા. અમે આ રીતે હોળીના 5 દિવસ ઉજવે છે, એમાં કઈ ઘેરે ઘેરે જે હશે એમાં 5-10 રૂપિયા આપે છે. એનું ગામની અંદર કોઈ લગ્ન પ્રસંગની અંદર વાપરવાના સાધનો લે હશે, અને જે કોઈ માનતા રાખે છે એમાં કોઈને છોકરાની થતા એવાને છોકરા થાય એ વ્યક્તિ આ 5 વર્ષ સુધી આ રીતનો શણગાર કરે અને આ હોળીનો તહેવાર મનાવે છે. 5 દિવસની અંદર અમે ઘેર નથી જતા અને બહાર એક બીજે ગામ જોઈએ છે અને આ રીતના તહેવાર ઉજવે છે. કવાંટ તાલુકો છે, આ બાજુ એમપી ગુજરાત ને મહારાષ્ટ્ર ત્રણે ત્રણ રાજ્યની બોર્ડર છે. બોર્ડરના ગામડાના દરેક છોકરા છોકરીઓ આ મેળાની અંદર આવતા હોય છે અને આ મેળાની અંદર છોકરા છોકરાની પસંદગી પણ થતી હોય છે. એની અંદર ઘણી એવું હોય છે કે એ કયા ગામનો છોકરો છે, કયા ગામની છોકરી છે એ પણ નહીં જોવાય, પણ એને જોઈ લઈને એને ખબર પડી જાય કે આ છોકરી મને પસંદ છે તો પછી એને પૂછવામાં આવતું હોય છે અને એ પછી લગ્ન માટે એનો શોધખોળ કરવામાં આવતી હોય છે કે આ છોકરી કયા ગામની છે. અને જો શક્ય બને તો એની જોડે એ છોકરા છોકરાની પસંદગી થઈ જાય તો આદિવાસી પરંપરા પ્રમાણે અમારી જે રીત રિવાજ પ્રમાણે જો સેટ થતું હોય તો લગ્ન પણ થઈ જતા હોય છે. અલ્લા રખા પઠાણનો રિપોર્ટ, છોટા ઉદયપુર.